ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? તમે બધા મજામાં જ લાગો છો મને, બરાબર ને? તો મિત્રો, આ મારા હાથમાં કેટલી બોલપેન છે? કેટલી બોલપેન છે? પાંચ બોલપેન છે, બરાબર? તો આ પાંચ બોલપેનમાંથી હું રાજુને બે બોલપેન આપી દઉં છું. આ પાંચ બોલપેનમાંથી બે બોલપેન હું રાજુને આપી દઉં છું. તો મારી પાસે હવે કેટલી બોલપેન રહેશે? ત્રણ બોલપેન રહેશે, બરાબર? મારી પાસે પાંચ હતી, એમાંથી મેં રાજુને બે આપી દીધી, તો મારી પાસે હવે ત્રણ બોલપેન રહી, બરાબર? હવે રાજુ મને ફરીથી ચાર બોલપેન આપે છે. કેટલી બોલપેન આપે છે રાજુ મને? ફરીથી ચાર બોલપેન આપે છે. કેટલી બોલપેન આપી રાજુએ મને? ચાર બોલપેન આપી. મારી પાસે આ ત્રણ બોલપેન હતી અને રાજુએ મને આ ચાર બોલપેન આપી. તો મારી પાસે હવે કુલ કેટલી બોલપેન થઈ? કેટલી થઈ? તમારો જવાબ એકદમ સાચો છે. તો હવે મારી પાસે સાત બોલપેન થઈ, બરાબર? તો મેં રાજુને બોલપેન આપી પણ અને રાજુ પાસેથી બોલપેન ફરી લીધી પણ. એટલે કે જ્યારે મેં રાજુને બોલપેન આપી ત્યારે મારી પાસે બોલપેન ઘટી ગઈ, અને જ્યારે રાજુ પે મને ફરીથી બોલપેન આપી ત્યારે મારી પાસે બોલપેનની સંખ્યા વધી ગઈ, બરાબર? એટલે કે જ્યારે તમારી પાસે કોઈ વસ્તુ હોય અને તમે તમારા ભાઈ કે બહેનને આપો છો ત્યારે તમારી પાસે વસ્તુ ઘટી જાય છે, અને તમારા ભાઈ બહેન તમને વસ્તુ આપે છે ત્યારે તમારી પાસે એ વસ્તુ ફરી વધી જાય છે. એટલે કે આપણે આપીએ પણ છીએ અને ફરી લઈએ પણ છીએ. તો આજે આપણે એવું જ એક પ્રકરણ જોવાના છે, પ્રકરણ ત્રણ, આપો અને લો. તો ચાલો. તો મિત્રો, કિત્તુના ઘરમાં સો ઓરડા છે. કેટલા ઓરડા છે? સો ઓરડા છે, એટલે કે સો રૂમ છે. તો કિત્તુએ કીડીનું નામ છે. કોનું નામ છે કિત્તુ? કીડીનું નામ છે. કિત્તુ કહે છે, મારું ઘર ઘણું બધું મોટું છે, એકથી લઈને સો સુધીના ઓરડાઓ છે. તો એ કહે છે કે તમારે મને મારા ઘરના ઓરડામાં રંગ પૂરવામાં મદદ કરવાની છે. શું કરવાનું છે? મદદ, રંગ પૂરવામાં મદદ કરવાની છે. તો કિત્તુ કહે છે કે હું બે નંબરથી શરૂઆત કરું છું. કયા નંબરથી શરૂઆત કરે છે કિત્તુ? બે નંબરથી શરૂઆત કરે છે. અને હવે કિત્તુ કહે છે કે મારે સીધું બાર નંબરના ઓરડામાં રંગ કરવા માટે પહોંચવાનું છે. કયા નંબરના ઓરડામાં? બાર નંબરના ઓરડામાં રંગ કરવા માટે પહોંચવાનું છે. તો હું કેવી રીતે જઈશ? તો કિત્તુએ બાર નંબરના ઓરડામાં પહોંચવા માટે કેટલા પગલા જવું પડશે? કઈ બાજુ જવું પડશે? જમણી બાજુ જવું પડશે. ચાલો જોઈએ કેટલા પગલા જશે કિત્તુ આગળ. જોઈએ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ. તો કિત્તુ બાર નંબરના ઓરડામાં પહોંચવા માટે દસ પગલા જમણી બાજુ જશે. ત્યારે કિત્તુ બાર નંબરના ઓરડામાં પહોંચી જશે. તો આ બાર નંબરના ઓરડામાં રંગ પૂરવાનો છે. સમજાયું? આ બાર નંબરના ઓરડામાં શું કરવાનું છે? રંગ પૂરવાનો છે. એટલે કે કિત્તુ બે નંબરથી એણે બાર નંબર સુધી પહોંચવા માટે દસ પગલા જમણી બાજુ જવું પડે. હવે કિત્તુ કહે છે કે કોઈ ટૂંકો રસ્તો છે? તો હા, ટૂંકો રસ્તો છે. સીધું બે નંબરથી બાર નંબરના ઓરડામાં પહોંચવા માટે દસનો કૂદકો મારવાનો. કેટલાનો કૂદકો મારવો પડે કિત્તુએ? સીધું ટૂંકો રસ્તો જવો હોય તો દસનો કૂદકો મારવો પડે. બે થી બાર સુધીનો કૂદકો એ ખાલી જગ્યા પગલા લીધા બરાબર થાય. બે થી બાર સુધીનો કૂદકો એ ખાલી જગ્યા પગલા લીધા બરાબર થાય. કેટલા પગલા લીધા બરાબર થાય? કીધું બે થી બાર નંબરમાં ગયો ને, બીજા નંબરના ઓરડાથી બાર નંબરના ઓરડામાં એને પહોંચવાનું હતું રંગ કરવા માટે. તો કેટલા પગલા ગયો? દસ પગલા આગળ ગયો. કઈ બાજુ ગયો? જમણી બાજુ ગયો. તો દસ પગલા લીધા બરાબર થાય. બે થી બાર સુધીનો કૂદકો એ દસ પગલા લીધા બરાબર થાય.
હવે કિટ્ટુ 14 નંબરના ઉડામાંથી એક કૂદકો મારવાનો પ્રયત્ન કરે છે. કેટલાનો કૂદકો મારશે? 10 નો કૂદકો મારશે. જો કિટ્ટુ 14 નંબરના ઉડામાંથી 10 નો કૂદકો મારે તો ક્યાં પહોંચશે? 24 નંબરના ઉડામાં પહોંચી જશે. 14 નંબર પરથી ઉડામાંથી કૂદકો મારે છે કેટલાનો? 10 નો. તો કયા નંબરમાં પહોંચી જશે? 24 નંબરના ઉડામાં પહોંચી જશે. એટલે કે 14 નંબરના ઓરડામાંથી એ કૂદકો મારે છે. કેટલાનો? 10 નો કૂદકો મારે છે. એટલે કે 14 પ્લસ 10 બરાબર 24. કયા નંબરના ઓરડામાં પહોંચી જાય છે? 10 નો કૂદકો મારશે તો 14 નંબરના ઓરડામાંથી 24 નંબરના ઓરડામાં પહોંચી જશે. તો મિત્રો, આ 24 નંબરના ઓરડામાં પણ રંગ કરવાનો છે અને આ 14 નંબરના ઓરડામાં પણ રંગ કરવાનો છે. હવે કિટ્ટુ કહે છે કે હું 22 નંબરના ઓરડા પરથી એને 41 નંબરના ઓરડા સુધી જવાનું છે. તો એ કેવી રીતે જશે? જો 22 ઉપરથી આપણે 10-10ના બે કૂદકા મારીએ તો ક્યાં પહોંચશે? 42 ઉપર પહોંચશે. 22 ઉપરથી 2-10ના કૂદકા મારે, 10-10ના 2 એટલે કે 20. તો એ કયા નંબર પર પહોંચશે? 42 નંબર ઉપર પહોંચી જશે. હવે 42 નંબર ઉપરના ઓરડામાં પહોંચી જાય તો પછી તેણે ડાબી બાજુ એક પગલું ખસવાનું. કઈ બાજુ? ડાબી બાજુ. તો એ કયા નંબર પર આવી જશે? 41 નંબરના ઓરડામાં આવી જશે. એટલે કે 42 માઇનસ 1 બરાબર 41 થઈ ગયું. 41 નંબરના ઓરડામાં કિટ્ટુ પહોંચી ગયું. કિટ્ટુ કહે છે હું કુલ કેટલા પગલા ગયો. કિટ્ટુ કહે છે કે હું કુલ કેટલા પગલા ગયો. તો કિટ્ટુ કેટલા પગલા ગયો? 10-10ના 2 વખત કૂદ્યો બરાબર, અને એક પગલું ડાબી બાજુ, 41 પર ખસેલો ડાબી બાજુ. એટલે કુલ કેટલા પગલા ગયો કિટ્ટુ? કિટ્ટુ કુલ 3 પગલા ગયો. 10-10ના 2 કૂદકા અને એક કૂદકો ડાબી બાજુ 41 પર ખસેલો, એટલે એના કેટલા પગલા થયા કિટ્ટુના? 3 પગલા થયા. સમજાયું? તો ચાલો, કિટ્ટુ કહે છે તમે આ રીતે પણ જઈ શકો. 22 નંબરના ઓરડા પરથી ડાબી બાજુ 21 નંબરના ઓરડામાં આવવાનું. એટલે 21 નંબરના ઓરડા પરથી 2 10-10ના કૂદકા મારવાના. તો કયા ઓરડામાં પહોંચી જશો? 41 નંબરના ઓરડામાં પહોંચી જશો. એટલે કે 22 માઇનસ 1 બરાબર 21. ડાબી બાજુ ખસ્યા ને આપણે. હવે 21 પ્લસ 20 એટલે કે 10-10ના 2 કૂદકા, એટલે થાય ને 10 ને 10 20. એટલે કે 21 પ્લસ 20 બરાબર 41. આ રીતે પણ તમે 41 નંબરના ઓરડામાં પહોંચી શકો. તો મિત્રો, હવે આપણે કિટ્ટુના ઘર પરથી કેટલીક ખાલી જગ્યાઓ પૂરશું. તો જુઓ, ખાલી જગ્યા પૂરો આપણે અહીં મૌખિક જવાબ શોધીને લખવાના છે. એક નંબર, 34 થી 10 ઓછા એટલે ખાલી જગ્યા. 34 થી 10 ઓછા એટલે ખાલી જગ્યા. તો 34 નંબરના ઓરડામાંથી આપણે 10 ઓછા કરવાના છે. તો સીધો 34 માંથી 10 ઓછા કરશું તો કેટલો આવશે જવાબ? 44 બરાબર. હવે આગળ જુઓ, 2 નંબરની ખાલી જગ્યા, 53 માઇનસ 20 બરાબર ખાલી જગ્યા. 53 માંથી 20 માઇનસ કરો, કેટલા આવશે? હવે કરો જાતે. 53 માંથી 20 માઇનસ કરશો તો કેટલા આવશે? માઇનસ એટલે કે બાદબાકી, ખબર છે ને? કરો, કેટલા આવશે બોલો. હા, તમારો જવાબ એકદમ સાચો છે, 33 બરાબર. હવે આગળ જુઓ, 3 નંબરની ખાલી જગ્યા, 31 થી 11 વધારે એટલે ખાલી જગ્યા. 31 થી 11 વધારે એટલે ખાલી જગ્યા. 31 છે એમાં પાછા આપણે 11 ઉમેરવાના છે તો જ વધશે ને. ચાલો, 31 માં 11 ઉમેરો તો કેટલા આવશે? બરાબર છે, આવશે આપણો જવાબ ખાલી જગ્યામાં 42 બરાબર. 3 નંબરની ખાલી જગ્યા, 31 થી 11 વધારે એટલે ખાલી જગ્યા. તો આપણો જવાબ આવ્યો 42. 4 નંબરની ખાલી જગ્યા જુઓ, 66 થી 11 ઓછા એટલે ખાલી જગ્યા.
હવે 66 માંથી 11 ઓછા એટલે શું કરવાનું બાદ બાકી બરાબર ને તો ચાલો 66 માંથી 11 બાદ કરો કેટલા આવશે 55 બરાબર હવે આગળ જુઓ 5 નંબરની ખાલી જગ્યા 62 પ્લસ 13 બરાબર ખાલી જગ્યા 62 પ્લસ 13 બરાબર ખાલી જગ્યા ને સંખ્યાનો સરવાળો કરો કેટલો આવ્યો જવાબ તમારો એકદમ સાચો છે કેટલો આવ્યો જવાબ ખાલી જગ્યામાં 75 તો ખાલી જગ્યામાં જે જવાબ આવે છે એ જવાબમાં શું કરવાનું છે આ કિટ્ટુના ઘરના ઓરડામાં રંગ પૂરવાનો છે સમજાઈ ગયું મિત્રો આપણે કિટ્ટુને તેના ઘરના ઓરડામાં રંગ પૂરવામાં મદદ કરી હવે આપણે કિટ્ટુનો ખોરાક શોધવામાં તેને મદદ કરવાની છે તેની મમ્મીએ ઘરના કેટલા ઓરડામાં ખાવાની વસ્તુઓ મૂકી છે તો એ ઓરડા કયા છે એ આપણે એને શોધવામાં મદદ કરવાની છે તો ચાલો જોઈએ ઉદાહરણ 1 37 પ્લસ 9 હવે 37 માં 9 ઉમેરો બરાબર તો જુઓ આ 37 નંબરનો ઓરડો છે એમાં આપણે કેટલા ઉમેરવાના છે 9 તો જુઓ 1 2 3 4 5 6 7 8 9 તો કયા નંબરમાં હશે ખાવાનું 46 નંબરના ઓરડામાં ખાવાની વસ્તુ હશે એટલે 37 પ્લસ 9 કરશું તો જવાબ આવશે આપણો 46 બરાબર ને તો 46 નંબરના ઓરડામાં ખાવાની વસ્તુ હશે તો અહીંયા આપણે ખરાની નિશાની કરશું હવે આગળ જુઓ 2 નંબર 65 માઇનસ 30 હવે 65 માંથી 30 માઇનસ કરો કેટલા આવશે મૌખિક કરો જવાબ તમારો જવાબ એકદમ સાચો છે કેટલા આવશે 35 તો 35 નંબરના ઓરડામાં ખાવાનું હશે તો કે આપણે ખરાની નિશાની કરશું કરી ચાલો આગળ જોઈએ હવે જુઓ 3 નંબરમાં 46 પ્લસ 21 46 માં 21 ઉમેરો કેટલા આવશે તમારો જવાબ એકદમ સાચો છે 67 બરાબર હવે જુઓ 4 નંબરમાં જુઓ 87 માઇનસ 30 હવે 87 માંથી 30 માઇનસ કરવાના છે કરો કેટલો આવ્યો જવાબ તમારો 57 બરાબર ને હવે જુઓ 5 નંબરમાં 66 માઇનસ ખાલી જગ્યા બરાબર 11 અહીંયા ખાલી જગ્યા આપેલી છે એ આપણે શોધવાની છે કે કઈ સંખ્યા છે ચાલો તો કેવી રીતે મળશે અહીંયાની સંખ્યા આપણે તો આ 66 માઇનસ કેટલા કરવા પડે 11 કરવા પડે 66 માઇનસ 11 બરાબર ને 66 માંથી આપણે 11 માઇનસ એટલે કે બાદ કરશું 6 માંથી એક બાદ કરીએ તો 5 6 માંથી એક બાદ કરીએ તો 5 કેટલો આવશે જવાબ આપણો 55 બરાબર છે સમજાઈ ગયું સમજ પડી ગઈ તો જે આપણો આ જવાબ આવ્યો છે એ જવાબમાં આપણે શું હશે કિટ્ટુનું ખાવાનું હશે કયા નંબરમાં છે ત્રણમાં 67 4 નંબરમાં 57 5 નંબરમાં 55 આ રૂમમાં એટલે કે આ ઓરડાઓમાં કિટ્ટુની મમ્મીએ ખાવાનું મૂક્યું હશે જ્યાં આપણે ખરાની નિશાની કરી છે તો તમને સમજ પડી ગઈ મિત્રો આજે આપણે સરવાળા અને બાદબાકીની મૌખિક ગણતરી કરતા શીખ્યા તો મિત્રો આપણે ફરી મળીશું ત્યાં સુધી આવજો